મિત્રો, કેમ છો? મજામાં મજામાં જશો તો આપણો વિડીયો જો ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. તો અત્યારે હું નીકળી ગયો છું ખરેડા જવા માટે, કારણ કે થોડું ઘણું કામ છે એટલા માટે, અને દુકાને પણ જવાનું છે. તો કાલનો વ્લોગ તમે ના જોયો હોય તો જોઈ લેજો, કન્ટિન્યુ અપલોડ થઈ ગયો છે, અને વધુમાં વધુ શેર કરી દેજો. તો ચાલો અત્યારે દુકાને જઈએ અને આગળ કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો, શું છે શું નહીં તમને બતાવતો રહીશ. તો મળીએ પાછા. હાલ ઉડન, આમ આવું જોઈએ, આમ હાલ આવવા દે. એ તો કહું આમ આવવું જોઈએ, અહીંયા જ્ઞાન નથી ભાઈ, આમ આવ્યું શું અહીંયા આવવું જોઈએ. આમ ઉડાડ, હા ઉડાડ. ઓય ઓય ઓય, લ્યો ભટકાઈ ગયું, ધીમે લ્યો, મને ન આવવા દેતા. ફાઇનલી મિત્રો, આપણે ગોલો ખાઈ લીધો છે અને મસ્ત મજા આવી ગઈ, કારણ કે ઉનાળામાં ઠંડા રખ તો ખાય એટલે મજા જ આવે. તો જમી પણ લીધો, ગોલો પણ ખાઈ લીધો, અને અત્યારે વાગી ગયા 10:30. તો અત્યારે હવે સૂઈ જઈએ એટલે મળીએ તમને સવારે પાછા. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો, મળીએ આપણે સવારે. વાગી ગયા છે 6:30, અને નાસ્તો કરીને બસ ફ્રી થયો, અને કામકાજ બધું પૂરું થઈ ગયું, અને ઉપર આવ્યો હું, અને પવન મસ્તનો ઠંડો ઠંડો છે, પરંતુ તડકો છે જોરદાર, કારણ કે તડકો છે જોરદાર, પણ પવન આવે એટલે વાંધો ન થાય. બાકી બફારો તો થાય જ છે, ગરમી થાય જ છે, પરંતુ હજી થોડી કલાક બે કલાક જાય ને પછી થોડીક વધારે મજા આવશે, અને એવું બધું છે. અને વ્લોગ 3 દિવસે એકવાર આપણો હમણાં આવે છે, કારણ કે ટાઈમ નથી મળતો એટલા માટે, અને નેક્સ્ટ વીકમાં વ્લોગ સારામાં સારા આવવાના છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, ચેનલમાં બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો, એટલે કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. અને તમારા બધાનો ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે, અને ઘણા લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે બધા પણ કરી દો, તો કન્ટિન્યુ વ્લોગ તમે જોઈ શકો છો આપણા. તો એવું બધું છે, અને અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ છે, તડકામાં છે પરંતુ પવન છે, અને આપણી બાજુમાં ઝાડવા હોય એટલે પવન તો મસ્ત આવવાનો જ છે, ઝાડવાના લીધે સ્કાય છે બ્લુ એટલે મસ્તની જો ફોટોગ્રાફી થાય. મિત્રો, 12 છે ને, બહુ મસ્તનો તડકો છે, અને આપણે ખાઈએ છીએ અહીંયા ચસ્કા, પેપ્સી જેવું જ છે કંઈ, મજા આવે તડકાને ઠંડા રખમાં આવીને. પહેલાં આપણે પેપ્સી ખાતા, હવે આ ચસ્કા ખાઈએ, કંઈક નવું છે, એકવાર ખાધું તા બીજી વખત ખાવાનું મજા આવી ગઈ. મિત્રો, તો આપણે મોબાઈલ લીધો અને 6 મહિના થઈ ગયા, પરંતુ આપણી પાસે એનો વ્લોગ પેન્ડિંગમાં પડ્યો હતો, કારણ કે મૂકવાનો ટાઈમ જ ના મળ્યો, અને વ્લોગ મોબાઈલના રિવ્યૂ માટે અને સાથે શું શું છે એ બધી તમને ટૂંકમાં ડિટેલ્સ આપવાનો હતો એ વ્લોગ, પરંતુ એ વ્લોગ આપણે હજી સુધી ચેનલમાં મૂક્યો જ નથી, અને આજે ખરેખર ટાઈમ આવી ગયો, કારણ કે વ્લોગ પૂરો નથી થયો અને આગળનો વ્લોગ પડ્યો, એટલે બે મિક્સ કરીને તમને વ્લોગ આપું છું. તો જોઈ લ્યો મોબાઈલનો કઈ રીતનું શું છે શું નહીં, નવો લીધો ત્યારે શું શું હતું. તો પછી ડાયરેક્ટ આપણે કન્ટિન્યુ કરીએ. આપણે એક તમારા માટે અને મારા માટે પણ કંઈક નવું છે, કારણ કે મેં નવો ફોન લીધો છે, અને સારી એવી ક્વોલિટીમાં હવે તમને વિડીયો પણ જોવા મળશે, કારણ કે તેના કેમેરા ઉચ્ચ ક્વોલિટીના છે એટલા માટે. અને હું તમને આ મોબાઈલ વિશે પણ જણાવીશ કે શું શું ફીચર્સ છે અને કઈ કંપનીનો છે. તો કે આ મોબાઈલ છે વિવો, અને તે મોડલ છે વિવો V29 Pro. તો આપણે આ મોબાઈલ ખરીદી લીધો છે, અને સૌ પ્રથમ તો તમને બજેટની વાત કરું તો હમણાં હાલમાં 10 તારીખે જે લોન્ચ થયેલો છે, અને મેં 12 તારીખે લીધો છે, પરંતુ એમાં 4000 એટલે કે 10% કેશબેક મળેલું છે, અને આની ઓરિજિનલ પ્રાઇસ છે 40000. તો આપણે આ મોબાઈલ ખરીદ્યો છે, અને હવે તમને જે પણ વિડીયો જોવા મળશે આ મોબાઈલમાં રેકોર્ડિંગ કરેલા જોવા મળશે, એટલે તમને ક્લિયરિટી પણ સારી એવી જોવા મળશે. તો સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો કે આપણો મોબાઈલ આ રીતે કંઈક છે, અને સૌ પ્રથમ સેટિંગ તમને બતાવું તો GHz ડાયમેન્સિટી 8200 ઓક્ટા કોરનું પ્રોસેસર આવે છે, તેમજ RAM 8.8 GB થઈ શકે છે, તેવી જ રીતે ફોન સ્ટોરેજ 256, એન્ડ્રોઇડનું વર્ઝન 13 મળે છે. તો ટૂંકમાં સારી એવી ક્વોલિટી આમાં આપવામાં આવેલી છે, અને V27 પછીનું ઉચ્ચ મોડલ તરીકે આ
29 બનાવેલું છે. તો સૌ પ્રથમ તો હું તમને આમાં શું શું વસ્તુ આવી છે તે બતાવું. હવે આપણે જોઈએ તો આમાં શું શું વસ્તુ છે તે સૌ પ્રથમ તો બોક્સ ખોલી અને તમને બતાવું. સૌ પ્રથમ તો મોબાઈલ તેમજ બિલ તેમજ વોરંટી કાર્ડ, પછી આ કંઈક પુસ્તિકા તેના માટેની ક્વિક સ્ટાર્ટ ગાઈડ માટે, તેમજ તેમાં દરેક ફીચર્સ માટેની બુકલેટ, જે લગભગ આપણે ખ્યાલ જ હોય, કોઈ દી વાંચતા નથી આપણે કંઈ, પણ આમાં બધી લખેલું હોય છે દરેક ફીચર્સ વિશેની માહિતી. બાકી એક ચાર્જર અને ડેટા કેબલ સાથે મળે છે, અને ચાર્જિંગ ફાસ્ટ ચાર્જિંગ આવે છે, 80 વોટનું ચાર્જર આવે છે, તો એક સારી એવી બાબત છે. અને બેટરી છે 4700 mAh બેટરી મોબાઈલમાં આવે છે. અને બીજા ફીચર્સ જોઈએ તો, અને વજન 1.17 ગ્રામ જ છે. તેવી જ રીતે ઇન્ડિયાની બનાવટ છે, કેમેરો 50 મેગાપિક્સલનો છે. તેવી જ રીતે ઓરા લાઇટ સૌ પ્રથમ આ મોબાઈલમાં આપવામાં આવેલી છે, તે એક મહત્ત્વની બાબત છે. અને સારી રીતના તમે તેને અલગ અલગ લાઇટિંગ એટલે કે સ્ટુડિયો લાઇટ તરીકે પણ ઓળખી શકો એવી લાઇટ આપવામાં આવેલી છે, અને ફ્લેશ પણ અલગથી આપવામાં આવેલી છે, તો એક મહત્ત્વની બાબત છે. તો આ રીતનો મોબાઈલ છે, અને હું તમને પણ બતાવીશ કે જેમ જેમ હું યુઝ કરી તેમ મને પણ વધારે ખ્યાલ આવશે, અને તમને પણ રિવ્યૂ તેના જણાવીશ. અત્યારે તો માત્ર આ થોડું આગળ, અને કેમેરાનું રિઝલ્ટ બહુ સારું છે. એના માટે તમે અત્યારે જે આ વિડીયો શૂટિંગ જોવું છો એ આ નવા ફોનમાં અત્યારે વિવોમાં કરી રહ્યો છું, એટલે તમને ક્લિયરિટી બહુ સારી એવી જોવા મળશે. અને હવે દરેક વિડીયોમાં પણ તમને ક્લિયરિટી બહુ સારી જોવા મળશે, કેમ કે હું આ મોબાઈલમાં જ શૂટ કરવાનો છું એટલે. અને બાકી જો તમારે લેવો હોય તો અત્યારે 31 તારીખ સુધી લગભગ ઓફર છે, 10% કેશબેકની ક્રેડિટ કાર્ડ ઉપર. અને બાકી પછી ભાવ શું પડે નવા ઓફર પછી તે કંઈ નક્કી ના કહી શકાય. તો અત્યારે લોન્ચ હાલમાં જ થયેલો છે, 10 તારીખે લોન્ચ થયો અને મેં 12 તારીખે લીધેલો છે. ગરમા ગરમ થેપલા દેખો, થેપલા બની રહ્યા છે થેપલા. તો ફાઇનલી મિત્રો, હમણાં તમને બતાવ્યા એમ થેપલા બની ગયા છે. તો ચાલો જમી લઈએ, અને વાગી ગયા 8:30 જેવું. હજી તો થોડીક વાર લાગશે, થોડીક વાર પછી બેસીએ જમવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વધુમાં વધુ શેર કરી દેજો, અને આપણા આગળના વ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો. કારણ કે થોડાક જ દિવસોમાં બહુ હું બહાર પણ જવાનો હોય તો ત્યાંનો વ્લોગ પણ આવવાનો છું, એટલે કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કહીએ છીએ. તો વ્લોગમાં તમને મજા આવી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.